ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। દુષ્કર્મીઓને હવે પોલીસની બિકર રહી નથી તેવું આ ઘટનાઓ બાદ અનેક લોકો કહી રહ્યા છે। પરંતુ હવે તો ભાજપના ધારાસભ્યએ કહ્યું છે કે રાજ્યમાં આરોપીઓને પોલીસની દાખ નથી રહી, ત્યારે ભાજપના આ ધારાસભ્યનું આ નિવેદન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં નવરાત્રિના બીજા દિવસે સંસ્કારી નગરીને કલંકિત કરનારી બની હતી। રાત્રે તેના મિત્ર સાથે એકાંતમાં બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જેને લઈ ચકચાર મચી હતી। આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટના સામે આવતા લોકો પોલીસ પર સવાલ ઉઠાવી રહ્યા હતા કે મોડી રાત્ર સુધી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી દીધી હતી, પરંતુ પોલીસ દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે। આ મામલે પોલીસે 48 કલાકમાં આરોપીઓને ઝડપીને તેમની બરાબરની સરભરાળ પણ કરી હતી। જો કે રાત્રે પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલ હજુ પણ ઉઠી રહ્યા છે। આ ઘટના બાદ સુરત, કચ્છ તેમજ ફરી એકવાર આવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે ડભોઈના ભાજપાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓ પર મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સ્વીકાર્યું છે કે અપરાધીઓમાં હવે પોલીસની દાખ રહી નથી। આ સાથે તેમણે આવા આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।